गुड आफ्टरनून। चलो तो आप एक्टिविटी टू है तो कम्प्लीट थी, क्लियर। तो हवे आपणे एक वक्त स्पीड में रिवाइज करिए कि आपने शू कीधेलू है, बराबर। चलो जोईए, अहीं ध्यान आपजो। चलो रुंदा सीज मम्मी, वेर हेव यू केप्ट माय प्रोजेक्ट वर्क। એટલે રુંદા એના મમ્મીને શું કહે છે કે તમે મારું પ્રોજેક્ટ વર્ક છે તે ક્યાં રાખેલું છે? મમ્મી સેઝ ઇન યોર કબાટ। ચલો એના મમ્મી શું કહે છે કે મેં તારું પ્રોજેક્ટ વર્ક ક્યાં રાખેલું છે? કબાટમાં। ચલો રુંદા સેઝ એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ। રુંદા શું કહે છે અને મારું કલર બોક્સ છે એ તમે ક્યાં મૂક્યું છે? મમ્મી સેઝ ઇન યોર ડ્રોવર, કે મેં એ તારા ડ્રોવર એટલે કે ખાનામાં મૂક્યું છે, બરાબર। ડ્રેસિંગ અથવા તો ટેબલનું ખાનું હોય એને શું કહેવાય? ડ્રોવર। રુંદા સેઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, કે મમ્મી મને મારી વિજ્ઞાનની બુક છે એ મળતી નથી, અથવા તો હું મારી વિજ્ઞાનની બુક શોધી શકતી નથી। મમ્મી સેઝ આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબાટ, એટલે એના મમ્મી શું કહે છે કે મેં તેને પણ તારા કબાટમાં મૂકેલી છે। ચલાલું સમજાણું। રુંદા સેઝ હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ, એટલે એના રુંદા એના મમ્મીને કહે છે કે તમે મારી બેગમાં ઓડિયો સીડી મૂકેલી છે, બરાબર, ઓડિયો સીડી તમે મારા બેગમાં મૂકી। મમ્મી સેઝ યસ ઓફકોર્સ, એટલે મમ્મી એમ કહે છે હા તે પણ તારા બેગમાં જ છે। રુંદા સેઝ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ, એટલે રુંદા શું કહે છે કે તમે મારા બોક્સનું શું કર્યું? મમ્મી સેઝ બોક્સ વિચ બોક્સ વોઝ ઇટ હેપન ટુ યુ રુંદા, એટલે એના મમ્મી કહે છે બોક્સ કયું બોક્સ તને શું થયું છે રુંદા? રુંદા સેઝ મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, એ કે મમ્મી મારી વહાલી હું માત્ર કન્ફર્મ કરું છું એટલે કે નિશ્ચિત કરું છું, સોરી મને માફ કર। ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ, કે આજે અમારે અમારી સ્કૂલમાં સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા પર પ્રોજેક્ટ કરવાનો છે। ચોલાલું ક્લિયર બધાને, ઓકે। મમ્મી સેઝ બેસ્ટ ઓફ લક બેટા, એના મમ્મી શું કહે છે બેસ્ટ ઓફ લક બેટા? રુંદા સેઝ થેન્ક યુ, આભાર, ઓકે। ચલો તો અહીંયા આપણી એક્ટિવિટી ટુ છે તે કમ્પ્લીટ થઈ છે। ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ। ચલો એક્ટિવિટી થ્રી, હવે એક્ટિવિટી થ્રીમાં જોઈએ શું કીધેલું છે। હિયર આર ધ સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ ધ સન, ચલો હિયર એટલે અહીં, આર એટલે છે, સમ ઇન્ટરેસ્ટિંગ એટલે કેટલાક, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ફેક્ટ્સ એટલે હકીકત, અબાઉટ ધ સન એટલે સૂર્ય વિશે, બરાબર। શું કીધું? હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, કે અહીં તમને સૂર્ય વિશે કેટલીક રસપ્રદ માહિતી અથવા તો કેટલીક સૂર્ય વિશે રસપ્રદ હકીકત આપેલી છે। નો ધેમ, ચલો નો એટલે શું થાય? જાણવું, ધેમ એટલે તેમને, સમજાણું। શું કીધું? હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, અહીં તમને સૂર્ય વિશે કેટલીક હકીકત આપેલી છે, કેવી? ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, નો ધેમ એટલે કે તેમને જાણો, બરાબર। ચાલો જોઈએ હવે શું કીધું। ફર્સ્ટ ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ, ચલો પહેલું શું કીધું? ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ, ચલો ધ સન એટલે સૂર્ય, ઇઝ એટલે છે, 5 બિલિયન એટલે 5 બિલિયન, ચલો 1 બિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 લેક્સ, બરાબર, 1 બિલિયન એટલે 10 લાખ, તો 5 બિલિયન એટલે કેટલા થાય? 50 લાખ, બરાબર। એટલે કે સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ, એટલે કે સૂર્ય છે તે 5 બિલિયન વર્ષનો છે, એની ઉંમર કેટલી છે? 5 બિલિયન યર્સ, વિચાર કરો, 50 લાખ વર્ષ થયા, એટલે 5 બિલિયન એટલે કેટલા થયા? 50 લાખ, સમજાણું બધાને, ઓકે, વેરી ગુડ। ચાલો ત્યાર પછી, ચલો પહેલું શું કીધું? સૂર્યની ઉંમર કીધી, કેવડી છે? 5 બિલિયન યર્સ, બરાબર। ચલો ત્યાર પછી સૂર્ય છે એ ગ્રહમાં આવે છે, એ તો ખબર છે ને, સૂર્યમંડળમાં મેઇન સ્થાન કોનું છે? સૂર્યનું।
ત્યાર પછી બીજું, ઇટ ઇઝ 15 કરોડ KMS એટલે કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. ચલો, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, 15 કરોડ એટલે 15 કરોડ, KMS એટલે કિલોમીટર્સ, અવે એટલે દૂર, ફ્રોમ ધ અર્થ એટલે પૃથ્વી, બરાબર. એટલે શું કીધું, ઇટ ઇઝ 15 કરોડ્સ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ, એટલે કે તે સૂર્યથી, સોરી, તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે, બરાબર. સૂર્ય છે એ તમે જોવો ઉનાળામાં તો એ આપણને કેટલી ગરમી થાય, 15 કરોડ કિલોમીટર દૂર છે આપણાથી, ક્યાંથી, પૃથ્વીથી, એટલે કે પૃથ્વીથી તે 15 કરોડ કિલોમીટર દૂર છે. કોણ? સૂર્ય. સમજાણું? અવે એટલે શું થશે, દૂર, એટલે કે 15 કરોડ કિલોમીટર તે દૂર છે. ચલો, ત્યાર પછી ત્રીજું જોઈએ, ઇટ ઇઝ 130,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. હવે એની સાઇઝ કેવડી છે, એનું કદ. ચલો, સાઇઝ એટલે શું થાય, કદ. 130,000 ટાઈમ્સ એટલે 130,000 ગણું કદ છે. કોનું? સૂર્યનું. કોનાથી? પૃથ્વીથી. એટલે કે પૃથ્વીના 130,000 ગણું કદ છે. એટલે ધારો કે પૃથ્વી એક ગણી હોય ને, તો એનાથી 130,000 થી મોટો, એટલા ગણો મોટો છે. કોણ? સૂર્ય, બરાબર. ચલો, ઇટ ઇઝ એટલે તે, ઇઝ એટલે છે, 130,000 ટાઈમ્સ એટલે 130,000 ગણો, તમારા સ્મેથ્સમાં આવતું હશે, ધ સાઇઝ ઓફ ધ અર્થ એટલે કે પૃથ્વીના કદથી તે 130,000 ગણું મોટું છે. સમજાણું? શું કીધું, પૃથ્વીના કદથી એટલે પૃથ્વીની સાઇઝથી સૂર્યનું સાઇઝ 130,000 ગણું મોટું છે. ચલો, આટલું ક્લિયર. આ બધી સૂર્યની હકીકત છે. ત્યાર પછી ચોથું, ઇટ ઇઝ જસ્ટ લાઈક અ હાઇડ્રોજન બોમ્બ. ચલો, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, જસ્ટ એટલે માત્ર, લાઈક અ એટલે ની જેવો, હાઇડ્રોબમ બોમ્બ, તે હાઇડ્રોબમ જે બોમ્બ, સોરી, તે હાઇડ્રોજન બોમ્બ જેવો છે. કોણ? સૂર્ય. હાઇડ્રોજનનો ગોળો કેવો હોય, એવી રીતે સૂર્યનો પણ એક હાઇડ્રોજન બોમ્બ જેવો એક ગોળો છે. ઇટ પ્રોડ્યુસિસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. ચલો, ઇટ એટલે તે, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, એનર્જી એટલે ઉર્જા, બાય કન્વર્ટિંગ એટલે બદલીને, કન્વર્ટ એટલે શું થાય, બદલવું, હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ એટલે કે હાઇડ્રોજનને હિલિયમમાં બદલીને તે ઉર્જા ઉત્પન્ન કરે છે, બરાબર. શું કીધું, કે સૂર્ય છે તે હાઇડ્રોજનને હિલિયમમાં કન્વર્ટ કરી, એટલે કે હિલિયમમાં બદલીને સૂર્ય, સોરી, ઉર્જા ઉત્પન્ન કરે છે. ચલો, એક વખત રિપીટ કરીએ, ઇટ ઇઝ જસ્ટ લાઈક અ હાઇડ્રોજન બોમ્બ, તે એક હાઇડ્રોજન બોમ્બ જેવો એક ગોળો છે. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ, તે હાઇડ્રોજનને હિલિયમમાં પરિવર્તિત કરીને, બદલીને તે ઉર્જા ઉત્પન્ન કરે છે. ચલો, આટલું ક્લિયર બધાને. સમજાણું? વેરી ગુડ. ચલો, ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ સન ઇઝ અબાઉટ 60,100 સેલ્સિયમ્સ, બરાબર. ચલો, ટેમ્પરેચર એટલે શું થશે, તાપમાન. ટેમ્પરેચર એટલે શું થશે, તાપમાન. ધ સરફેસ ઓફ ધ સન, ચલો, સરફેસ એટલે સપાટી. ચલો, સૂર્યની સપાટીનું તાપમાન અબાઉટ એટલે લગભગ કેટલું છે, 6100 અંશ સેલ્સિયસ, બરાબર. 6100 અંશ સેલ્સિયસ જેટલું સૂર્યની સપાટીનું તાપમાન છે. અહીંયા આપણે ઉનાળામાં પણ મેક્સ ટુ મેક્સ 50 અંશ સેલ્સિયસ હોય, બરાબર. અને અહીંયા જો 6100 અંશ સેલ્સિયસ, તમે આપણે જાય એટલે ઊભે ઊભા બળી જાય, એટલું ગરમ તાપમાન હોય છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ અ ગેસ ઇમિડિયેટલી. ચલો, ઇટ કેન ટર્ન, બરાબર. ચલો, એ શું થાય, ટર્ન એટલે એ બદલે છે, રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી, તરત જ. તમે જો ત્યાં પથ્થર ફેંકો ને, બરાબર, રોક એટલે શું થાય, ખડક અથવા તો પથ્થર, તે તરત જ ગેસમાં બદલી જાય, બરાબર. ખડકમાંથી વાયુ બની જાય, એટલી ત્યાં ગરમી હોય છે, ક્લિયર. એટલે એટલે એને બદલી શકે છે, એવી સૂર્યમાં તાકાત છે. ચલો, એક વખત રિપીટ કરીએ, ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6100 અંશ સેલ્સિયસ, કે સૂર્યની સપાટીનું તાપમાન 6100 અંશ સેલ્સિયસ છે. ઇટ કેન ટક ઓર ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી, તે ખડકને ગેસમાં તરત જ પરિવર્તિત કરી નાખે છે, તરત જ ખડકને વાયુમાં પરિવર્તિત કરે છે, ખડકમાંથી શું થઈ જાય, વાયુ.
चलो त्यार पछी सिक्स द टेम्परेचर एट द सेंटर ऑफ द सन इज अबाउट 20 लैक्स इंच सेल्सियस। चलो सेंटर एट केन्द्र के सूर्य केन्द्रन तापमान के लगभग 20 लाख अंश सेल्सियस सपाटीन 61 सेल्सियस बराबर अने आनु के 20 लैक्स अंश सेल्सियस तापमान से क्या है सॉरी 20 लैक्स नहीं 2 करोड़ बराबर 7 मिंडा है एट 2 करोड़ जेटलू तापमान से त्या है। चलो लास्ट द एनर्जी द अर्थ यूजिज इन 100 ईयर्स इज रिलीज्ड बाय द सन। चलो कि भाई जे सूर्यमांथी जे ऊर्जा उत्पन्न करवामां आवे छे एनो पृथ्वी केटलो उपयोग करे छे 100 वर्ष सुधी एनो उपयोग करे छे लीरिस एटले काटू के सूर्यमांथी जे ऊर्जा काढवानी काढवामां आवे छे बराबर एनो पृथ्वी केटलो उपयोग करे छे 100 वर्ष जेटलो ओनली इन अ 1 सेकंड मात्र 1 सेकंड में 100 ईयर्स जेटलो उपयोग थाय छे। चलो समझाणू ओके वेरी गुड। चलो थैंक यू। हवे आपणे नेक्स्ट लेक्चर में जे एक वक्त आने रिवाइज करशू।